नमस्कार, आज गुजरात साथे हूं छु अंकुर। समाचार की शुरुआत करिए महत्वना समाचार। विश्व कप में भारत पाकिस्तान वच्चे हाई वोल्टेज मुकाबलो। भारतीय बेट्समेनोए पाकिस्तान बॉलरो ने घूटणीए पाड्या छे, त्यारे भारतीय बेट्समेनोए सामे पाकिस्तान बॉलरो निष्फळ रह्या छे। पाकिस्तानी बॉलरो ने विकेटो लेवाना फाफा पड्या छे। भारतीय टीमे 46.4 ओवर में 305 रन फटकार्या छे। तो हिटमैन रोहित शर्मा 113 बॉल में 140 रन की शानदार इनिंग रमी है। तो ओपनर के एल राहुले 57 रन फटकार्या। तो कप्तान विराट कोहली 71 रने अणनम रह्यो छे। हार्दिक पंड्या 19 बॉल में आक्रमक 26 रन, जयरे महेन्द्र सिंह धोनी मात्र एक रन बनाने आउट थया छे। तो विजय शंकर 3 रन बनाने क्रीज पर छे। पाकिस्तान तरफ थी मोहम्मद आमिरे 2 विकेट झड़पी छे। तो हसन अली और वहाब रियाज एक एक विकेट झड़पी। वरसाद ने विघ्न ने कारण अत्यारे मैच ने अटकावी देवामां आवी छे। तो महत्वना समाचार, मैच ने अटकावी देवामां आवी छे। मांचेस्टर खाते अत्यारे भारत पाकिस्तान क्रिकेट मैच नो हाई वोल्टेज मुकाबलो। तो वरसाद अत्यारे विघ्न बन्यो छे अने वरसाद ने कारणे मैच ने अटकावी देवामां आवी छे। तो हार्दिक पंड्याना 19 बॉल में आक्रमक 26 रन रह्या छे। 47 ओवरे वरसादने कारणे अत्यारे मैचने अटकावी देवामां आवी छे। जणावी દઈએ મહેન્દ્રસિંહ ધોની માત્ર એક રન બનાવીને આઉટ થયા છે। તો ભારતનો સ્કોર અત્યારે જો વાત કરવામાં આવે 4 વિકેટ ગુમાવીને 305 ને પાર કરી દીધો છે। રોહિત શર્મા 113 બોલમાં 140 રનની શાનદાર ઇનિંગ રમી છે। તો વાત કરવામાં આવે ઓપનર કેએલ રાહુલની, કેએલ રાહુલે 57 રન ફટકાર્યા છે અને ત્યારબાદ આઉટ થયા કપ્તાન વિરાટ કોહલી, જેણે 71 રને અત્યારે પણ તેઓ ક્રીઝ ઉપર છે, અણનામ રમી રહ્યા છે। તો આ જ મુદ્દે સંવાદદાતા નિશિત રાજ્યગુરુ ફોનલાઈન પર। જી નિશિત, અત્યારે વરસાદના વિઘ્નને કારણે મેચને અટકાવી દેવામાં આવી છે, આમ જોવા જઈએ તો અત્યારે જે સ્કોર છે તે ખૂબ જ સારો છે અને ભારતે શાનદાર બેટિંગ કરી છે। બિલકુલ અંકુર, હાલમાં જે અપડેટ મળી રહ્યા છે કે મેચ વરસાદના કારણે જે અટકાઈ છે, વરસાદ જે છે સંભી ગયો છે અને થોડી જ વારમાં મેચ શરૂ થાય તેવી પણ શક્યતા સેવાઈ રહી છે। એટલે જો મેચ શરૂ થાય છે તો સ્વાભાવિક રીતે ભારતના ફાયદામાં જ છે, અને કદાચ જો મેચ શરૂ ન થઈ હોત અંકુર તો પણ કદાચ એકંદરે ભારતના ફાયદામાં છે। ડકવર્થ લુઇસના નિયમ પ્રમાણે 75 મિનિટ સુધી જો વરસાદ રહે છે તો 75 મિનિટ બાદ એ ઓવર કપાવવાની શરૂઆત થાય છે, અને ત્યારબાદ ભારતને હજુ પણ 3 ઓવર રમવાની છે, અને તે પ્રમાણે પાકિસ્તાની ટીમની સામે એક સ્કોર આવત, એટલે શક્ય છે કે એવો કોઈ સ્કોર આવી શકે કે 46 કે 45 ઓવરમાં પાકિસ્તાનને 300 ઉપર રન કરવાની સ્થિતિ ન ઉભી થાય। પણ જો વરસાદ ઉપર નિર્ભર હોય છે કે કયા ચાર્ટ પ્રમાણે ડકવર્થ લુઇસના કે કયો ચાર્ટ નો ઉપયોગ થાય છે, કેટલી વિકેટ આપણી બાકી છે અને ત્યારબાદ કેટલી વિકેટ પ્રમાણે કેટલા સમય સુધી વરસાદ રહે છે અને કેટલા સમય સુધી ગેમ રમી શકાય છે। પરંતુ હાલમાં એક સારા સમાચાર ભારતીય ક્રિકેટ ચાહકો માટે અંકુરે છે કે થોડી જ વારમાં મેચની શરૂઆત થઈ જશે, ફરી એક વખત વિજય શંકર અને વિરાટ કોહલી મેદાન પર ઉતરશે। હજી આપણી પાસે 3 ઓવર અને એટલે આમ ગણો તો 20 બોલ હજી ભારતીય ટીમ રમવા બાકી છે। 305 રનનો સ્કોર થયો છે। સૌથી મહત્વપૂર્ણ વાત અંકુર કે 318 રન આ ઓલ્ડ ટ્રેફર્ડ માન્ચેસ્ટરના સ્ટેડિયમમાં હાઈએસ્ટ સ્કોર રહ્યા છે। વર્ષ 2006 માં જ્યારે ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે વન ડે મેચ રમાઈ તો 318 થી વધુ રન કરે છે, તો ભારત માટે ખૂબ જ એક સારી બાબત કહેવાશે, કારણ કે પાકિસ્તાન માટે આ સ્કોરને પહોંચી વળવો ખૂબ અઘરો છે। આપણી પાસે 4 રેગ્યુલર બોલર છે, સાથોસાથ પાર્ટ ટાઈમ પણ 3 બોલર્સ આપણી સાથે છે, એટલે ઓલરાઉન્ડરનો 3 ઓલરાઉન્ડરનો સમાવેશ જ્યારે ટીમમાં કરવામાં આવ્યો છે એનો બેનિફિટ આ સેકન્ડ ઇનિંગમાં મળશે। પરંતુ પિચ થોડી જે છે બેટિંગ પિચમાં કન્વર્ટ થશે, પરંતુ સ્પિનર્સને આ વિકેટ ઉપરથી થોડો ફાયદો મળશે, કારણ કે ડ્રાઈવ વિકેટ છે, ક્રેક્સ થોડી ખુલ્લી છે અને મોઇસ્ચરનું પ્રમાણ થોડું ઓછું છે, એટલા માટે સ્પિનર્સને પણ ફાયદો મળી શકે। પરંતુ ભારતીય ક્રિકેટ પ્રેમીઓ માટે અને ખાસ ક્રિકેટ પ્રેમીઓ માટે આ એક ખૂબ સારા સંકેત છે કે વરસાદ જે એ રોકાઈ ગયો છે અને થોડી જ વારમાં મેચની શરૂઆત થશે, એટલે શક્ય છે કે આશા રાખીએ કે 100 ઓવરની એટલે 50 ઓવર ભારતની અને 50 ઓવર પાકિસ્તાનની મેચ જોવા મળે અને એક આસાન વિજય ભારતનો થાય અંકુર। જી બિલકુલ નિશિત, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો જે રીતે નિશિતે જણાવ્યું કે અત્યારે અંતિમ ઓવરોમાં જે રીતે વરસાદ વિઘ્નરૂપ બન્યો છે, પરંતુ હવે વરસાદ રોકાઈ ગયો છે, થોડી જ ક્ષણોમાં ફરીથી મેચની શરૂઆત થશે। 47 ઓવરે વરસાદને કારણે અહીંયા મેચને અટકાવી દેવામાં આવી હતી। કપ્તાન વિરાટ કોહલી 71 રને હજુ પણ અણનમ છે, એટલે ભારતનો સ્કોર અત્યારે 4 વિકેટ ગુમાવીને 305 ને પાર છે, એટલે ક્યાંક ને ક્યાંક જે રીતે સ્ટેડિયમની જે વાત કરવામાં આવે 2006 માં
398 નો સ્કોર રહ્યો હતો, ક્યાંક આ 318 ના સ્કોરને પણ વટાવી દે. તો કપ્તાન વિરાટ કોહલી અત્યારે 71 રને અણનમ છે. વરસાદ વિઘ્નરૂપ બન્યો હતો, પરંતુ હવે જે રીતે અમારા સંવાદદાતા નિષેધ રાજગુરુએ જણાવ્યું કે હવે વરસાદ બંધ થઈ ગયો છે અને થોડી જ વારમાં ફરીથી મેચ શરૂ થશે. વિજયશંકર 3 રન બનાવીને અત્યારે ક્રીઝ પર છે. તો વિરાટ કોહલી અને વિજયશંકર આ બે બેટ્સમેન આપણા અત્યારે ક્રીઝ ઉપર છે. તો વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગ, ત્યારે ગુજરાતના ખેલ પ્રેમીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળતો હતો. આવો આ રસપ્રદ મેચને લઈને ખેલ પ્રેમીઓમાં કેવો ઉત્સાહ છે જોઈએ ક્રિકેટના રંગમાં. વર્લ્ડ કપમાં આજે ભારત પાકિસ્તાન સામસામે છે, ત્યારે આ મેચને લઈને સુરતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. સુરતના ક્રિકેટ રસિયાઓ જાણે ભારતની જીતનું અત્યારથી જ સેલિબ્રેશન કરતા જોવા મળ્યા. ભારતની મેચને લઈને લોકો ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા. વર્લ્ડ કપમાં ભારત પાકિસ્તાન વચ્ચે જંગ ખેલાઈ રહ્યો છે, ત્યારે અમદાવાદમાં ક્રિકેટ પ્રેમીઓએ ત્રિરંગાના ટેટુ કરાવ્યા હતા. વર્લ્ડ કપમાં ભારત પાકિસ્તાનને પરાસ્ત કરે તે માટે ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ઢોલ નગારાના દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો તે વડોદરાના છે. વડોદરાના ક્રિકેટ પ્રેમીઓમાં ભારત પાકિસ્તાનની મેચને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો. ભારત પાકિસ્તાનની મેચને લઈને વડોદરાના મેદાનોમાં સવારથી જ ઉત્સાહનો માહોલ જોવા મળતો હતો. ક્રિકેટ રસિયાઓ ભારતની જીતને લઈને ભારે ઉત્સાહિત દેખાતા હતા અને ભારત જીતશે તેવી જ્યારે પાડતા હતા. આજે વટ સાવિત્રીનું વ્રત છે, ત્યારે વડોદરામાં ભારતની જીત માટે પ્રાર્થના કરવામાં આવી હતી. વટ સાવિત્રીની વ્રતની પૂજામાં બહેનોએ વડલાની પૂજા કરવા સાથે ભારતની જીત માટે પણ કામના કરી હતી. ભારત પાકિસ્તાન મેચને લઈને અમદાવાદની મહિલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. તેઓ ભારે ઉત્સાહ સાથે આ મેચ જોવા ક્લબમાં ભેગા થયા હતા. અમદાવાદના હાડકેશ્વર વિસ્તારમાં હવન કરાયો હતો. આ દરમિયાન ક્રિકેટ રસિકોએ ભારતની ટીમ ક્રિકેટ મેચ જીતે તે માટે પ્રાર્થના પણ કરી હતી. જાણીતા કલાકાર અરવિંદ વેગડાએ પણ ભારતની ટીમ જીતશે અને પાકિસ્તાનના છક્કા છૂટી જશે તેનું ગીત બનાવીને ઝૂમ્યા હતા. ભારત પાકિસ્તાન મેચને લઈને રાજકોટના લોકોમાં ઉત્સાહ છે. ક્રિકેટ રસિયાઓ ભારતીય ટીમની ટી શર્ટ પહેરીને મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે મેચને લઈને હોટેલોમાં પણ મોટી સ્ક્રીન ગોઠવી દેવાય છે, સાથે ડીજે પણ ગોઠવી દેવાયું હતું. ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચને લઈને અમદાવાદમાં ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ છે, ત્યારે હવે ક્રિકેટ ફેન્સ ક્રિકેટનો યુનિફોર્મ પહેરીને ગ્રાઉન્ડ પર પહોંચી ગયા છે અને ભારત જીતે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. માન્ચેસ્ટરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચને લઈને ભાવનગરમાં ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. આજે ભારતની ટીમ જ મેચ જીતશે તેવા વિશ્વાસ સાથે આશાવાદ વ્યક્ત કર્યો. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને લઈને બંને દેશના ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવા માહોલમાં જમ્મુના સરહદીય વિસ્તાર આરએસપુરામાં તૈનાત બીએસએફના જવાનોએ અલગ અંદાજમાં જ ટીમ ઇન્ડિયાનો જોશ વધાર્યો અને તેમણે માન્ચેસ્ટરમાં ભારતીય ટીમની જીતની કામના કરી હતી. તો સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે પવન સાથે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. દિવસભર બફારા વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી, તો જિલ્લાના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. તો સાબરકાંઠામાં ધીમી ધારે વરસાદ સવારથી શરૂ છે. દિવસભર બફારા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો. ભારે પવન સાથે ધીમી ધારે વરસાદ સાબરકાંઠામાં શરૂ થયો છે. અમદાવાદમાં વરસાદે ધમાકેદાર ઇનિંગ શરૂ કરી દીધી છે. શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. અમદાવાદના વસ્ત્રાપુર, માનસી સર્કલ અને વેજલપુરમાં વરસાદ પડ્યો. ઉપરાંત શિવરંજની અને એસજી હાઈવે પર પણ ધોધમાર વરસાદ પડ્યો.
અમદાવાદમાં જે પ્રકારે છૂટાછવાયો વરસાદ છેલ્લા કેટલાય દિવસથી આવી રહ્યો છે તેના પગલે હવે તંત્રએ જે પ્રકારની પ્રી મોન્સૂન કામગીરી જે કરી છે તેને લઈને હવે સવાલ ઉઠી રહ્યા છે. જે પ્રકારે હાલ એક છૂટાછવાયા વરસાદના કારણે શિવરંજની વિસ્તારમાં જે પાણી ભરાયા છે જેને લઈને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહત્વનું છે કે છૂટાછવાયા વરસાદના કારણે કાળઝાળ ગરમીથી તો પ્રજાને રાહત મળી છે, પરંતુ આ વરસાદે તંત્રની પોર જરૂરથી ખોલી દીધી છે. કે કારણ કે જે પ્રકારે વરસાદ પડી રહ્યો છે ત્યાં ક્યાં ઠેર ઠેર ભૂવા પડવાની ઘટનાઓ સામે આવતી હોય છે, તો ઠેર ઠેર પાણી ભરાવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આ પૂર્વ વિસ્તારની પણ પશ્ચિમ વિસ્તારમાં જે આખો જે માહોલ જે જોવા મળી રહ્યો છે, વાહન ચાલકોને કાળઝાળ ગરમીથી તો રાહત મળી છે, પરંતુ જે પ્રકારે પાણી ભરાયા છે તેને લઈને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેમેરામેન રાજુ ગઢવી સાથે દિવ્યા ચૌહાણ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો વાત કરીએ દેવભૂમિ દ્વારકાની. દ્વારકાના ભડકેશ્વર મહાદેવમાં વાવાઝોડાની અસર જોવા મળી. દરિયામાં વાવાઝોડાના કારણે કરંટ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. રક્ષણાત્મક દિવાલ પણ પડી ગઈ છે. ભડકેશ્વર મહાદેવ મંદિર તરફ જતા માર્ગ પર પથ્થર પહોંચી ગયા છે. તો આ તરફ દ્વારકામાં વહેલી સવારથી ગોમતી ઘાટ પર વાયુ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ગોમતી ઘાટ પર મોજા ઉછળી રહ્યા છે. ભારે પવન સાથે દરિયામાં કરંટ આવતા મોજા ઉછળીને પાણી ઘાટ પર પહોંચે છે. રાજ્યના વરસાદની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આજે અમદાવાદ, રાજકોટ અને બોટાદમાં વરસાદ પડ્યો. અમદાવાદમાં આજે સતત બીજા દિવસે વરસાદ પડી રહ્યો છે. અમદાવાદના અમરાઈવાડી, એસજી રોડ, વસ્ત્રાપુર, સેટેલાઇટ, નહેરુનગર અને થલતેજમાં વરસાદ પડ્યો હતો. તો બીજી તરફ રાજકોટમાં હળવા પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. વરસાદ આવતા લોકોને ગરમીથી રાહત મળી છે. આ ઉપરાંત બોટાદમાં પણ વરસાદની શરૂઆત થઈ છે. બોટાદના ગઢડામાં ધીમી ધારે વરસાદનું આગમન થયું છે. તો ગઢડામાં વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. તો વાયુ નામનું વાવાઝોડું સક્રિય થયા બાદ ગીર પંથકમાં ધોધમાર વરસાદ પડતા સમગ્ર ગીર પંથકના ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. રવિવારની વહેલી સવારથી કોઈ બળદગાડા લઈને તો કોઈ ટ્રેક્ટર લઈને વાવણી કરવા લાગ્યા છે. જોકે આમ તો ગયા વર્ષના ચોમાસું ગીર સોમનાથ જિલ્લા માટે અતિવૃષ્ટિ સમાન હતું, પરંતુ પાણીની દ્રષ્ટિએ સારું એવું રહેતા શિયાળો ઉનાળો પાકો પણ સારા એવા લીધા હતા. આ વર્ષે છેલ્લા બે દિવસથી ગીર પંથકમાં મેઘમહેર થતા ખેડૂતો રવિવાર વહેલી સવારથી જ મગફળીનું વાવેતર શરૂ કરી દીધું છે. તો ખેડૂતોના કહેવા મુજબ દરેક ગામોના ખેતી કરતા ખેડૂતો વાવણીમાં જોતરાયા છે. સારો વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી છે. આ બધી વસ્તુ કુદરત ઉપર આધાર છે. અત્યારે તો વાવણી જેવો થઈ ગયો, પછી હજી ત્રણ ચાર મહિના સુધી વરસાદની તો જરૂર પડે જ. જો ના થાય તો પછી અમારા હાથમાં કઈ આવે નહીં. ટૂંકમાં બધી વસ્તુ કુદરત આધારિત છે, રોજી રોટી કુદરત ઉપર જ છે. આ કુદરતે અત્યારે બે ચાર ઇંચ વરસાદ આપી દીધો એટલે અત્યારે અમે વીઘે 2-3 હજાર રૂપિયાનો ખર્ચો કરી અને વાવેતર કરી દીધું. હવે ભગવાન ભરો હે. અમદાવાદના મણિનગર પાસે ઝાડ પડતા યુવતીનું મોત થયું છે. કાંકરિયાની બેસ્ટ હાઈસ્કૂલ પાસે આ ઘટના બની હતી. રિક્ષામાં જઈ રહેલા પરિવાર પર ઝાડ પડ્યું. તો રખિયાલની સલમા બાનુ નામની યુવતીનું મોત થયું છે. યુવતીના મોતથી પરિવારે રોષ વ્યક્ત કર્યો હતો. તો કાંકરિયાની બેસ્ટ હાઈસ્કૂલ પાસેની આ ઘટના જ્યાં ઝાડ પડતા એક યુવતીનું મોત થયું છે. તો આજે ગુજરાતમાં હાલ સમય થયો છે બ્રેકનો. લઈએ એક બ્રેક. વેલકમ બેક. તો જામનગર શહેરમાં વ્યાજખોરીનો ધીકતો ધંધો ચાલી રહ્યો છે. મજબૂર લોકો વ્યાજખોરોના ત્રાસથી જામનગરમાં જીવ ગુમાવી રહ્યા છે. જામનગરમાં એવા કેટલાય માસૂમો છે જેમણે પિતાની છત્રછાયા માત્ર વ્યાજખોર લોકોના કારણે ગુમાવી છે. જામનગરમાં આવો જ એક દુઃખદાયી કિસ્સો બન્યો છે. 35 વર્ષના એક યુવાને પોતાનું જીવન વ્યાજખોરીના કારણે ટૂંકાવ્યું અને આત્મહત્યા કરી. જામનગર શહેરના રવિ ભોજવાણી નામના યુવાને 3 વર્ષ પહેલા વ્યાજખોરો પાસેથી 1 લાખ રૂપિયા લીધા હતા. 1 લાખ રૂપિયા આપ્યા તેને 2 વર્ષ થયા અને સતત 2 વર્ષથી આ નરાધમો રવિ પાસેથી વ્યાજ વસૂલી રહ્યા હતા. રવિએ સ્યુસાઇડ નોટ લખી છે અને પથ્થરને પણ રડાવે તેવી વાતે સ્યુસાઇડ નોટમાં કરી છે.
પોતાના સંતાનોના પેટમાં અન્ન પણ નથી જતું અને પોતાની મોટા ભાગની કમાણી એ વ્યાજખોરો લઈ જાય છે તેવું દર્દ રવિએ સ્યુસાઇડ નોટમાં વ્યક્ત કર્યું છે. એક સામાન્ય ગલ્લા પર કામ કરીને તેનું જીવન ગુજરાન ચલાવતા રવિનો જીવ વ્યાજખોરોએ જ લઈ લીધો છે. હું રવિ ઘરમાં અત્યારે એકલો છું. હું મારા ઘરને ખૂબ પ્રેમ કરું છું. છેલ્લા 3 વર્ષથી હું એટલું વ્યાજ ભરું છું જેની કોઈ સીમા નથી. મારા સંતાનોના પેટમાં નથી પડતું એટલું હું વ્યાજખોરોને ભરી રહ્યો છું. હવે હું તેમને વ્યાજ નથી આપી શકતો એટલે આ પગલું ભરવા જઈ રહ્યો છું. મારા મોતનું કારણ તમે સમજી ગયા હશો. હું હજુએ આ પગલું ન ભરત, પરંતુ મૂડી આપી દીધા પછી પણ 2 વર્ષથી વ્યાજ વસૂલવાનું ચાલુ છે. હવે એ વ્યાજ મૂડી કરતાં વધી ગયું છે, પણ આ લોકોને કોઈ રોકી શકતું નથી, કારણ કે તેમની પાસે પૈસા છે, પાવર છે અને હોદ્દો પણ છે. આ વ્યાજખોરોના નામ નંબર અહીં લખું છું. આ લેટર કોઈ સારા પોલીસ અધિકારીના હાથમાં આવે એવી હું અપેક્ષા રાખું છું. મારી સાથે વીતી એવી બીજા કોઈ સાથે ન વીતે તેવી હું આશા રાખું છું. મારા 2 નાના દીકરા, મારી પત્ની અને મમ્મીનો હું એકલો જ સહારો છું. હું એવું ઈચ્છું છું કે બીજી કોઈ માં કે નાના સંતાનોનો સહારો ન છીનવાવો જોઈએ. મારી જિંદગી ખરાબ કરનારનો પહેલો વ્યક્તિ રાજુભાઈ અને તેનો મોબાઈલ નંબર છે 9537766900. એનું એડ્રેસ છે અંજલિ વિડીયોની સામે સાંઈ શક્તિ પાણીના ટાંકા પાસે 59 દિગ્વિજય પ્લોટ જામનગર. મારો જીવ લેનારો બીજો વ્યક્તિ છે અમિત નંદા ઉર્ફે લાલો માંધો. મોબાઈલ નંબર છે 8980818289. અમિત પહેલાં સાધના કોલોનીમાં રહેતો હતો, હવે તે ગોકુલનગરમાં રહે છે. મારો જીવ લેનારો ત્રીજો વ્યાજખોર છે લાલો સ્વામી અને તેનો મોબાઈલ નંબર છે 9998627089. આ વ્યાજખોર જામનગરની સાધના કોલોનીમાં રહે છે. આ 3 વ્યક્તિ મારા મોતનું કારણ છે. આ બધા વ્યાજખોરો પૈસાથી મજબૂત છે. મારા પરિવારની મદદ કરશો તેવી આશા સાથે. તો સુરતમાં ઇન્કમટેક્સ ઓફિસરની દાદાગીરી સામે આવી. ક્રિકેટ રમતા બાળકોને અધિકારીએ બેટ વડે ઢોર માર માર્યો છે. વેસુ વિસ્તારમાં ક્રિકેટ રમવા બાબતે બબાલ થઈ હતી ત્યારે વેસુના હેપી હોમ રેસિડેન્સીની ઘટના માર મારતા 2 બાળકોને ગંભીર ઈજા થઈ છે. તો બાળકના પરિવારજનો પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચ્યા છે. તો સુરતના વેસુ વિસ્તારની આ ઘટના ઇન્કમટેક્સ ઓફિસરની દાદાગીરીના વિડીયો આ સામે આવ્યો છે. બાળકો ક્રિકેટ રમતા હતા અને આ અધિકારીનો પિત્તો ગયો અને બેટ લઈને બાળકો પાછળ મારવા દોડ્યા. તો આજે ગુજરાતમાં હાલ સમય થયો છે બ્રેકનો, લઈએ એક બ્રેક. વેલકમ બેક. તો સુરેન્દ્રનગરના સાયલામાં અથડામણમાં ફાયરિંગ થયું છે. સાયલાના નાગખડા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. તો અજાણ્યા શખ્સો ફાયરિંગ કરીને ફરાર થયા છે. ફાયરિંગમાં 1 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયું છે, જ્યારે 2 થી 3 રાઉન્ડ ફાયરિંગ કરાયું હોવાની આશંકા સેવાઈ રહી છે. જેવા એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. પરિસ્થિતિને કાબૂમાં લેવાના તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ફાયરિંગમાં 1 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે. સુરેન્દ્રનગરના સાયલાની આ ઘટના, જ્યાં અથડામણ થઈ અને અથડામણમાં ફાયરિંગ કરવામાં આવ્યું. નાગડકા ગામે આ ફાયરિંગ કરવામાં આવ્યું. અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું છે 1 વ્યક્તિ ઉપર. તો રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ છે ત્યારે હવે આ મામલે કોંગ્રેસ દ્વારા સરકાર પર પ્રહાર કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી છે કે સરકાર દ્વારા સત્તાનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ સીએમ રૂપાણીએ પ્રતિક્રિયા આપી છે કે રાજ્યસભાની પેટા ચૂંટણી એક સાથે થતી નથી, દર વખતે અલગ અલગ ચૂંટણી થતી હોય છે. ગઈકાલે ચૂંટણી પંચ દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે એમાં ગુજરાતમાં 2 રાજ્યસભાની સીટ માટે અલગ અલગ મતદાન થશે.
અલગ અલગ નોમિનેશન થશે ને ચૂંટણીને અલગ અલગ સીટની રીતે કરવામાં આવશે એવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અને એની પાછળ કદાચ પહેલી વખત ચૂંટણી પંચ જ્યારે જાહેરનામું પાડે એની સાથે જ કોર્ટના આદેશો કે કોર્ટની જે પણ ચુકાદા આવ્યા છે એને ટાંકવા પડે એ જોતા જ પ્રથમ દ્રષ્ટિએ સ્પષ્ટ થાય છે કે ચૂંટણી પંચ પર ક્યાંક ને ક્યાંક સરકારનું દબાણ છે ને સરકારના દબાણ હેઠળ ચૂંટણી પંચે આવો દુર્ભાગ્યપૂર્ણ નિર્ણય લીધો છે. અરે ભાઈ, રાજ્યસભાની સિસ્ટમ તમે સમજી લ્યો, સિસ્ટમમાં જે પેટા ચૂંટણી છે એ એક સાથે નથી હોતી, અલગ અલગ ચૂંટણી હોય છે. એટલે બે ચૂંટણી એ અલગ અલગ નોટિફિકેશન છે, એટલે બે મતપત્રકો અલગ હશે અને અમારી પાસે પૂરતી બહુમતી છે બંનેમાં અને બંને અમે જીતી જશું. આ બહુ